ધોરણ 7 દિલ્હી સલ્તનત પાઠ નંબર 2 એના ભાગ નંબર 1માં આપણે દિલ્હી સલ્તનતનું રાજ્ય, દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ, તો ઈસવીસન 1206થી ઈસવીસન 1526 જુદા જુદા સુલતાનો, જુદા જુદા વંશ, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. એમાં સૌથી પહેલાં તો કે ગુલામ વંશ, એની સ્થાપના કુતબુદ્દીન ઐબકે, અને એની ખરો સ્થાપક તો કે ઇલ્તુતમિશ. ઇલ્તુતમિશની છોકરી રજિયા સુલતાના એ દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક હતી. હવે ગુલામ વંશ પછી ખલજી વંશ. ખલજી વંશની શરૂઆત જલાલુદ્દીન ખલજીથી થઈ અને એમાં સૌથી પહેલાં જલાલુદ્દીન ખલજીથી શરૂઆત થઈ અને એનો મહત્ત્વાકાંક્ષી એક સુલતાન અલાઉદ્દીન ખલજી મળી ગયો. એમના સમયમાં દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત થઈ હતી. પછી ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન, વહીવટી સુધારા કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો નામના પ્રસિદ્ધ કવિ થઈ ગયા. પછી તુગલક વંશ, તો કે ગ્યાસુદ્દીન તુગલકે તુગલક વંશની સ્થાપના કરી. એમાં તરંગી યોજના ધરાવનાર અલાઉદ્દીન ખલજી, એનું તરંગી યોજનાઓ એટલે કે પોતાની રાજધાની દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી બદલતો હતો એટલે એની તરંગી યોજનાઓ કહેવામાં આવતી. એના પછી આવે છે સૈયદ વંશ. તો સૈયદ વંશની સ્થાપના ખિજરખાને કરી અને બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. હવે ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહીમ લોધી વચ્ચે યુદ્ધ થયું. એની અંદર બાબરની જીત થઈ અને ઇબ્રાહીમ લોધીની હાર થઈ અને મુઘલ સત્તાની સ્થાપના થઈ. આટલું આપણે બે ભાગ નંબર 1માં જોઈ ગયા હતા. હવે ભાગ નંબર 2માં દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા, એ રાજ્ય વ્યવસ્થા એમને કેવી રીતે ગોઠવેલી હતી અને કેવી રીતે રાજ્ય કરતા હતા એ આપણે વિસ્તારથી જોઈશું. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચેલી હતી. સલ્તનત શાસન વ્યવસ્થા કેટલામાં વહેંચેલી હતી? કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. હવે કેન્દ્રીય શાસન વ્યવસ્થા એટલે કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમય જોવા મળે છે. હવે અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય, એટલે શરૂઆતની આવૃત્તિને કહી શકાય. હવે આવે છે પ્રાંતીય શાસન. તો કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર અને મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્રિત કરવાનું. જમીન મહેસૂલ એટલે તમે જે વેરા ભરો છો એ, અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મહંમદ તગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવે. હવે સ્થાનિક શાસન, તો કે પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી અને મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન પણ કહેતા. હવે
આ એમની થઈ શાસન વ્યવસ્થા. તો કે શાસન વ્યવસ્થા તો કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન. હવે દિલ્હી સલ્તનતની સમયમાં કિલ્લા અને અન્ય બાંધકામ, એટલે એમને કયા કયા કિલ્લાઓ બાંધ્યા અને એમને મસ્જિદો બાંધી, મિનારાઓ, એ સ્થાપત્ય કલાની કૃતિઓ કોને કોને બાંધ્યું તે વિસ્તારથી આપણે જોઈશું. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્યકલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતબુદ્દીન ઐબકે બીજું શું બંધાવ્યું છે? કુતુબ મિનાર. કુતબુદ્દીનના સમયમાં તો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુતમિશે પૂરું કર્યું. કુતુબ મિનાર છે એ કુતબુદ્દીને શરૂ કર્યો, એનું એક જ માળ બાંધ્યો હતો, પરંતુ કુતબુદ્દી એનું કામ ઇલ્તુતમિશે પૂરું કર્યું. ફિરોઝશાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જીર્ણોદ્ધાર કરાવવો એટલે કે સમારકામ કરાવવું. કુતબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોંપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે, એને ઢાઈ દિનકા ઝોંપડા કેમ કહેવામાં આવે કે અઢી જ દિવસમાં એ મસ્જિદને ઊભી કરી દીધી હતી, એટલે બનાવી દીધી હતી, એટલે એને ઢાઈ દિનકા ઝોંપડા કહેવામાં આવે. ઇલ્તુતમિશના સમયમાં હોજે સંબી, સંબી ઈદગાહ, જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. તુઘલક શાસન દરમિયાન તુઘલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિંહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. હવે આ ભાગની અંદર તો કે આપણે દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા વિશે જોયું. હવે એ રાજ્ય વ્યવસ્થાની અંદર સુલતાનની સત્તા આની અંદર સર્વોપરિ ગણાતી હતી અને તેનો કારોબારીનો સર્વોચ્ચ વડો સર્વોપરી ન્યાયાધીશ હતો. એ સલ્તનત શાસન વ્યવસ્થા તો કેટલા વિભાગમાં વહેંચી હતી? ત્રણ. તો કે કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પ્રાંતીય શાસન વ્યવસ્થા અને સ્થાનિક શાસન વ્યવસ્થા. હવે કે ટપાલ પદ્ધતિ, તો ટપાલ પદ્ધતિ કોના સમયમાં વિકસિત થઈ હતી? તો કે અલાઉદ્દીન ખિલજી, અને એનું પ્રારંભિક આવૃત્તિ તેને આપણે કહી શકીએ. હવે આવે છે કે કિલ્લા અને અન્ય બાંધકામ, તો એની અંદર કયા કયા સ્થાપત્યકલાઓની નોંધપ્રાપ્ત કૃતિઓ છે? તો કે દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા વગેરે જેવી સ્થાપત્યકલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ છે. હવે કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કઈ મસ્જિદ બંધાવી? તો કે કુવત ઉલ ઇસ્લામ. કઈ? કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ કર્યું હતું. અને બીજી એક મહત્વની ઇમારત કઈ? તો કુતુબ મિનાર. અને એનો એક જ માળ બંધાવ્યો હતો અને ઢાઈ દિનકા ઝોંપડા નામની મસ્જિદ પણ કુતબુદ્દીન ઐબકે બનાવી હતી. અને ઇલ્તુતમિશના સમયમાં હોજે સંબી, સંબી ઈદગાહ, જુમ્મા મસ્જિદ વગેરેનો પણ સમાવેશ થાય છે. હવે નગરો, તુઘલક શાસન એના સમયમાં કયા કયા નગરો વસાવવામાં આવ્યા હતા? તો કે તુઘલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર અને ફતેપુરા. ફતેહાબાદ એ
એના નગરો હતા. અને બીજું કે તો કે કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો અને સ્નાનાગરો અને મકબરાઓ, પુલો, સરાઈઓ અને બગીચાઓ એનું નોંધેલું છે. હવે જુઓ નીચેના ચિત્રમાં છે ઢાઈ દિનકા ચોપડા. આ બધી જ આખી મોટી મસ્જિદ અઢી દિવસમાં, એટલે કે બે દિવસ નીકળતો દિવસ, અઢી દિવસમાં આ મસ્જિદને તૈયાર કરી હતી. હવે આ કુતુબ મિનાર છે. કુતુબ મિનાર કુતબુદ્દીન ઐબકે બનાવ્યો હતો, એક જ માળ બનાવ્યો હતો, પરંતુ એનો પૂરો, એને પૂરું ઇલ્તુતમિશે કર્યું હતું. એટલે કે એમ કહી શકાય કે સલ્તનત કાળની અંદર પણ એમને પોતાના સ્થાપત્યકલામાં અને મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, નગરો વસાવવામાં નોંધપાત્ર ફાળો આવેલો છે. હવે આપણે હવેના ભાગમાં વિજયનગરનું સામ્રાજ્ય અને બહમની રાજ્ય અને દિલ્હી સલ્તનતનો શાસનનો અંત, એ અંત કેવી રીતે આવ્યો એ આવતા ભાગ નંબર 3માં આપણે વિસ્તારપૂર્વક જોઈએ.